गुड मॉर्निंग एवरीबॉडी, आई एम डॉक्टर मनीषा भादरका, क्लिनिकल एम्ब्रोलॉजिस्ट एट अवर टेस्ट बेबी सेंटर। आज आप जो दर्दी की बात करवानी है, एमनु नाम है मटुबेन देवाईभाई वसरा, जेमा मटुबेन की उम्र है 45 वर्ष और देवाईभाई उम्र है 50 वर्ष, जेमना लग्न ने 20 वर्ष जो समयगाड़ो थी गये हो, मासिक धर्म जता रही एमने 5-1 वर्ष जो समयगाड़ो थी गये है। आज एमने त्या IVF की मदद की 2 संता की प्राप्ति थी है। मटुबेन विषे बात करवा जाइए तो घणा बधा दर्दीओने आशंका होय छे के शुं लांबी उमरे प्रेग्नन्सी रही सके अथवा तो मासिक जता रह्या होय पछी प्रेग्नन्सी रही सके, तो एना माटेनुं सरस उदाहरण आज आपणी सामे छे, जेमने मासिक धर्म वही गया होवा छतां पण IVFની मदथी प्रेग्नन्सी रही छे अने जेमने त्यां 2 बाळकनुं संतान प्राप्ति थई छे। मोटी उमर એ કઈ મહત્વનો ભાગ ભજવતો નથી, ઉંમર મોટી હોય અથવા તો માસિક ધર્મ હોઈ ગયા હોય તેમને પણ પ્રેગ્નન્સી રહી શકે છે, પણ તેના માટે બીજદાન લેવું પડે છે। ઘણા બધા દર્દીઓને એવી શંકા હોય છે કે IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે બીજાનું બાળક, પણ ટેસ્ટ ટ્યુબ બેબી એટલે તમારું જ બાળક, 9 મહિના તમારા જ ગર્ભમાં બાળક રહે છે અને શુક્રાણુ પર તમારા પતિના જ હોય છે। ઘણા કેસમાં એવું બનતું હોય કે સ્ત્રીના બીજ બીજાના લઈને પણ IVF કરવું પડતું હોય, જે સ્ત્રી બીજ બીજાના લેવામાં આવતા હોય તેના પણ આપણે બધા જ જાતના રિપોર્ટ કરાવીએ છીએ અને એજન્સી દ્વારા જ આપણે ડોનરને બોલાવતા હોઈએ છીએ, અને ડોનર પણ ના જો વ્યવસ્થિત જેમની ડિલિવરી થઈ ગઈ હોય અને જેમનું બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય તેઓને જ એજન્સીવાળા માન્ય ગણે છે અને તેઓને જ આપણે અહીંયા સ્વીકારીએ છીએ। તો એ પણ આશંકા જે શંકા હોય એ ભૂલી જાવી કે બાળક કદરૂપું આવે અથવા તો હાઈટ બોડી એમની કેવી આવશે, કે ઘણા બધા દર્દીઓને એવી શંકા હોય છે કે ટેસ્ટ બેબીથી બાળક નોર્મલ નથી આવતું, કે કદરૂપું આવે છે અથવા તો કાળું કે વિચિત્ર આવે છે, એવી ઘણા બધા દર્દીઓને શંકા હોય છે। બીજી વસ્તુ એ કે એક વખત જો ગર્ભ બીજાના લઈને બાળક મીન્સ કે સ્ત્રીના બીજ બીજાના લઈને જો બાળક રહ્યું હોય તો શું બીજી વખત નોર્મલ પ્રેગ્નન્સી રહી શકે? હા, ઘણા બધા દર્દીઓને એવું બન્યું છે કે પહેલી વખત ગર્ભ બીજદાનથી પ્રેગ્નન્સી રહી હોય અને બીજી વખત નેચરલી IVF વગર પણ નોર્મલી પણ પ્રેગ્નન્સી રહી જાય છે, તો એ પણ શંકા જે હોય એ મગજમાંથી કાઢી નાખવી। અને રિઝલ્ટનું ઘણા બધા દર્દીઓના મગજમાં હોય છે કે રિઝલ્ટ 100-100% જોઈએ, પણ IVFમાં ઓલ ઓવર વર્લ્ડમાં 100% રિઝલ્ટ ક્યાંય નથી, 50-60% જેવું રિઝલ્ટ ઓલ ઓવર ગણી શકાય, જેમાં લેબોરેટરી વાઇઝ રિઝલ્ટ થોડું ઘણું ફરતું હોય, અને કેટલી ટ્રાય કરી શકાય તો મિનિમમ તમે 4 ટ્રાય સુધી કરી શકો, 4 ટ્રાયમાં જો રિઝલ્ટ મળવું હોય તો 90% દર્દીઓને 4 ટ્રાયમાં રિઝલ્ટ મળી જાય છે। બીજું એ કે ઘણા દર્દીઓને એ પણ શંકા હોય છે કે IVF કરાવીએ એટલે બેબી જ આવે, IVFથી બેબી પણ આવી શકે, બાબો પણ આવી શકે, ટ્વિન્સ પણ આવી શકે અને ટ્રિપ્લેટ પણ આવી શકે। ઘણા બધા દર્દીઓને મનમાં એક પ્રશ્ન એ પણ હોય છે કે IVF એટલે મોંઘીદાર સારવાર, જે પૈસાવાળા વ્યક્તિઓ એ જ આ સારવાર કરાવી શકે, ગરીબ દર્દી આ સારવાર ન કરાવી શકે, તો મારું એક એ જ કહેવાનું છે કે ગરીબ દર્દી પણ આ સારવાર કરાવી શકે છે, અને અહીંયા આપણે ભાદરકા હોસ્પિટલ ટેસ્ટ બેબી સેન્ટરમાં રાહત દરે સારવાર કરીએ છીએ, તો એક વખત અચૂક તેમની મુલાકાત લેવી